રાજ્યમાં હવે સુરત શહેર કોરોનાનું બની ગયું છે હોટસ્પોટ. છેલ્લા થોડા સમયથી મોટી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. 24 કલાકની અંદર 227 કેસ નોંધાયા, 4 દર્દીના મૃત્યુ, 205 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા. સુરતમાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ સમીક્ષા બેઠક બોલાવી સિવિલ હોસ્પિટલના અંદર કોવિડ હોસ્પિટલમાં 600 બેડ વધારવા અંગેનો નિર્ણય લીધો. આરોગ્ય વિભાગ અને તંત્ર જે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ હશે તેવા ઝોનમાં કડક અમલવારી શરૂ કરશે અને જરૂર જણાશે તો પાન મસાલાની દુકાનોને બંધ કરાવશે. મહત્વપૂર્ણ છે કે સુરતમાં કોરોનાના વિસ્ફોટને લઈને જયંતિ રવિ છેલ્લા 3 દિવસથી સુરતમાં છે. અમદાવાદમાં કોરોના કેસની અંદર પ્રમાણમાં થયો ઘટાડો, આંશિક રાહત પણ મળી. પાછલા 24 કલાક દરમિયાન કોરોનાના 211 નવા કેસ નોંધાયા, 7 દર્દીના મૃત્યુ નિપજ્યા. 24 કલાકમાં 161 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે આરોગ્ય વિભાગ લઈ રહ્યું છે હાશકારો. જોકે એક સપ્તાહમાં શહેરમાં પોઝિટિવ કેસ અને મૃત્યુ આંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કુલ 62 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે 2300 કરતાં વધારે બેડની વ્યવસ્થા કરાય છે. 900 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેથી આવનારા 10 દિવસમાં તંત્ર ઓબ્ઝર્વેશનની કામગીરી હાથ ધર્યા બાદ મોટાભાગના કોવિડ કેસ સેન્ટરો બંધ કરવાની તૈયારી તંત્ર કરી રહ્યું છે. વડોદરામાં પણ કોરોનાનો પ્રસાર વધ્યો. રોજ મોટી સંખ્યામાં નવા કેસ આવતા સરકાર ચિંતિત. 24 કલાકમાં વધુ 57 કેસ નોંધાયા. મૃત્યુ દર ઘટ્યો છે પણ અત્યારે માત આપનારાઓની સંખ્યા 103 પર પહોંચી છે. 24 કલાકમાં કોરોનાથી 2ના મૃત્યુ નિપજ્યા. વડોદરામાં કરફ્યુ ભંગના ગુનામાં પકડાયેલા આરોપીના ટુ વ્હીલર પરથી પટકાતા એલઆરડી જવાનનું મૃત્યુ. ફતેગંજમાં 30 જૂને પોલીસે ટુ વ્હીલર ચાલક સામે કરફ્યુ ભંગની કાર્યવાહી કરવા એલઆરડી જવાનને તેના વાહન પર બેસાડીને સ્ટેશને મોકલ્યો હતો. રસ્તામાં આરોપીએ સ્પીડ બ્રેકર પર વાહનને કૂદાવતા એલઆરડી જવાન પટકાયો હતો અને એલઆરડી જવાન પ્રતિક સોલંકીનું સારવાર દરમિયાન નિધન થયું. ચાલક ફરાર થઈ ગયો. પોલીસે તેની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતની એક આશાસ્પદ યુવતીએ જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી ગયો. 26 વર્ષની જ આ યુવતી હતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી. યુવતીના પરિજનોની વાત માનીએ તો પંછીલા લોણગરિયા નામની આ યુવતી અન્ય કંપનીમાં નોકરી લાગી જતા જૂની કંપનીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. પરિવારનો આરોપ છે કે અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીના માલિકે ધમકી આપી હોવાને કારણે તેની વહાલસોએ દીકરીએ જીવન ટૂંકાવી લીધું. રાજકોટની માસૂમ સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ અને એનએસયુઆએ મોરચો માંડ્યો. આખરે સ્કૂલ સંચાલકોએ વિરોધના વંટોળ સામે શરણાગતિ સ્વીકારવી પડી. અગાઉ માસૂમ સ્કૂલના સંચાલકોએ વાલીઓ સાથે બેઠક યોજી ફી ભરવા કહ્યું હતું. ફી ન ભરવી હોય તો એલસી આપવાની ધમકી સંચાલકોએ આપી હતી. જોકે વાલીઓએ એનએસયુઆઈની મદદથી સ્કૂલમાં પ્રવેશી બચાવ્યો હોબાળો. વાલીઓનો આરોપ છે કે સ્કૂલ સંચાલકો સરકારી આદેશોને ઘોળીને પી ગયા છે. ઓનલાઈન અભ્યાસ કરાવ્યા બાદ હવે મનમાની કરી રહ્યા છે. કોરોના ખેર વચ્ચે 22 ઓગસ્ટથી ગણેશ ઉત્સવનો થનારો છે પ્રારંભ. મૂર્તિ બનાવનાર એસોસિએશને આ વખતે સાદગીથી પર્વની કરી ઉજવણી. આ વખતે મોટા પંડાલમાં ગણેશજીની સ્થાપના નહીં થઈ શકે તેમ હોવાથી સોસાયટીઓમાં 3 ફૂટથી નાની માટીની પ્રતિમા સ્થાપિત કરાશે. ખૂબ ઓછા લોકો દર્શનનો લાભ લઈ શકશે અને શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ નહીં કરાય. કારીગરોએ આ વખતે ઓર્ડર નથી લીધા, માત્ર માટીની પ્રતિમા બનાવાઈ રહી છે.